નમસ્કાર ખેલ જગતમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ઘણીવાર તેની લેવિશ લાઇફસ્ટાઇલના કારણે ખબરોમાં રહે છે। પરંતુ શું તમે જાણો છો કે આ સ્ટાર ક્રિકેટરનો એક સમય એવો હતો જ્યારે તેઓની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેઓ પાસે ક્રિકેટ કીટ ખરીદવાના પણ પૈસા ન હતા અને આજે તેઓ છે કરોડોની સંપત્તિના માલિક। તો જાણીએ તેઓનો આ સફર વિશે। સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક એવો કપરો સમય હતો જ્યારે તેઓનો પરિવાર ભાડેના મકાનમાં રહેતો હતો। અહેવાલો મુજબ તેઓના પિતાને 2010માં હાર્ટ એટેક આવ્યો હતો। તબિયત બગડતા તેઓ કામ કરી શકતા ન હતા, તેના કારણે ઘરની હાલત કથળી હતી। એક સમયે હાર્દિક પાસે ક્રિકેટ કીટ ખરીદવા માટે પણ પૈસા ન હતા। તે સમયે હાર્દિક અને તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પાસે એક જ બેટ હતું। રિપોર્ટ મુજબ હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ જણાવ્યું હતું કે પૈસાની અછતના કારણે ક્રિકેટ કીટ મેનેજ કરવામાં તેમને ઘણી મુશ્કેલી પડતી હતી। તે સમયે એક સારું બેટ લગભગ 7-8 હજાર રૂપિયામાં આવતું હતું, ત્યારે આ રકમ પંડ્યા બ્રધર્સ માટે ખૂબ જ મોટી હતી। અહેવાલો મુજબ આ સમયે બંને ભાઈઓ પાસે જે બેટ હતું તે તેઓને ઇરફાન પઠાણે આપ્યું હતું। આવી પરિસ્થિતિ રણજી ટ્રોફી મેચ રમતા દરમિયાન સુધી હતી। હાર્દિક પંડ્યા ભણવામાં સારો ન હતો, તેઓએ ફક્ત 9મા ધોરણ સુધી જ અભ્યાસ કરી માત્ર ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું। પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ હાર્દિક પંડ્યાને 3 વર્ષ તેઓની એકેડમીમાં મફત તાલીમ આપી હતી। શરૂઆતમાં હાર્દિક પંડ્યા લેગ સ્પિનર હતો, પરંતુ કિરણ મોરેની સલાહના કારણે તેઓ ઝડપી બોલર બન્યા। જોકે હવે તેઓની સ્થિતિ સંપૂર્ણ વિપરીત છે। 11 ઓક્ટોબર 1993ના રોજ ગુજરાતના ચોરસિયામાં જન્મેલ હાર્દિક પંડ્યા હવે એક વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી કરી લે છે। અહેવાલો મુજબ શરૂઆતના દિવસોમાં હાર્દિક અને તેઓનો ભાઈ કૃણાલ પંડ્યા નજીકના પાલેજ ગામમાં 400-500 રૂપિયા કમાવા ક્રિકેટ રમતા હતા। જી હા, તેઓ દરેક મેચ માટે 400-500 રૂપિયા મેળવતા હતા અને હવે હાર્દિક પંડ્યા BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગ્રેડ Bમાં સામેલ છે। આ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે। જ્યારે વર્ષ 2015માં તેઓએ IPLમાં ડેબ્યુ કર્યું હતું ત્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેને બેઝ ભાવે ખરીદ્યો હતો। જોકે મુંબઈ ઇન્ડિયન્સે તેને IPL 2020 માટે 11 કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો છે। આ સિવાય તેઓ એન્ડોર્સમેન્ટથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે। તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને 2019માં ફોર્બ્સ સેલિબ્રિટીના ટોપ 100માં સામેલ કરવામાં આવ્યો હતો। ફોર્બ્સ મુજબ હાર્દિકે 2019માં 24.87 કરોડ રૂપિયાની સંપત્તિ હાંસલ કરી હતી, ત્યારે કોઈ આશ્ચર્યની વાત નથી કે તે વૈભવી જીવનશૈલી જીવે છે। પંડ્યાએ થોડા મહિના પહેલા જ હાલા પ્લે, ગલ્ફ ઓઇલ, સ્ટાર સ્પોર્ટ્સ, જેગર, સીન ડેનિમ, DFY, બોટ અને ઓપો જેવી બ્રાન્ડને એન્ડોર્સ કરી છે। હાર્દિક પંડ્યા એક સમયે આર્થિક પરિસ્થિતિ સામે જજુમતા કાઢ્યા દિવસો અને આજે છે કરોડોની સંપત્તિના માલિક। બીજા અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।